सर्वाने प्रमाण। सर्वाने मारा प्रणाम। नव तत्व प्रवचन नंबर 7। विश्वना सर्व जीवन कल्याण था, मंगल था, एवी सुंदर भावना थी आज आपणे अपना प्रवचन की शुरुआत करशुं। मंगलम भगवान वीरो, मंगलम गौतम प्रभु, मंगलम सौलभद्राध्याय, जय नमोस्तु। शिवमस्तु सर्व जगतः परहित निरता भवन्तु भूतगणा, दोषा प्रयान्तु नाशं सर्वत्र सुखी। स्वामी रामतीर्थ संत ने आध्यात्मिक पुरुष, बहु मोटू नाम हिंदू संस्कृति में। एक वक्त स्टीमर में बैसी ने अमेरिका ने प्रवासे जाई रहा था, और स्टीमर ने अंदर स्वाभाविक रीते त्रण एक महीना जेटलो समय स्टीमर में जाए प्रवास नो समय एवो हतो। अने प्रवास में एमने एक जापानीज जापानी व्यक्ति वृद्ध व्यक्ति थी एमने मिली गई, बने से सारी मित्रता थी। जापानी वृद्ध व्यक्ति बहुत जानकार थी, स्वामी राम थे बहुत आनंद आए। उमरवान थी एमने, हाथ भी ध्रुजे, पग भी ध्रुजे, आंखों पर नबड़ी, 91 वर्ष की उम्र हसी व्यक्ति। अने स्वामी राम तीर्थे एमने વાત બંધી વાત નીકળતા તમે હાલ શું કરો છો એવું પૂછ્યું તો પેલા ભાઈ જવાબ આપ્યો, હું ચાઇનીઝ ભાષા શીખું, 90 વર્ષની ઉંમર નીતિન, અને કઈ ભાષા શીખે? ચાઇનીઝ। હવે ચાઇનીઝ ભાષા તો આમે કેટલી અઘરી, એ કે છે કે એમાં 1000 જેટલા તો અક્ષરો છે જુદા જુદા ચિત્ર વાળા। ઓ માય ગોડ, ત્યાં વસ્તુ સીધી ચિત્રથી જ બતાવાય છે, આપણે જેમ અ પછી આ એના એ એવું બધું નથી હોતું, આપણને બહુ ખબર નથી, પણ કે જે 1000 જેટલા એના ચિત્રો હોય છે એના તરફ ત્યાં ભાષા બનતી હોય છે। તો રામતીર્થને આશ્ચર્ય થયું કે ભાઈ 90 વર્ષની ઉંમર આ ભાઈ હજુ આંખો નબળી છે, હાથ પગ ધ્રુજે છે, ત્યારે એમનું મૃત્યુ થશે નજીકમાં, અને એ વ્યક્તિ અત્યારે આ ઉંમરે ચાઇનીઝ ભાષા શીખી રહી છે, એમને બહુ આશ્ચર્ય થયું। આપણને પણ થાય આશ્ચર્ય, 60 વર્ષે નિવૃત્ત થયા પછી આપણે લોકો કશું કરતા હોતા નથી। તો સ્વામી રામતીર્થે ત્યારે જાપાનીઝ ભાઈને પૂછ્યું કે ભાઈ તમારી વડીલ, તમારી ઉંમર તો 90 વર્ષ છે, અને તમારા હાથ પગમાં બી તાકાત નથી, આંખોમાં પણ તાકાત નથી, અને આ ઉંમરે ચાઇનીઝ ભાષા શીખીને તમે શું કરશો? ભાઈ આપણે તો બધું વસ્તુ સેના માટે કરવાની, એ પહેલા આપણો એટલે પેલા ભાઈ જવાબ આપ્યો, ખૂબ સુંદર જવાબ હતો, કીધું કે આ ચાઇનીઝ ભાષા શીખી અને મારે ચાઇનીઝ પુસ્તકો વાંચવા છે, એમાં કેટલાક પુસ્તકોમાં તત્વજ્ઞાન પુષ્કળ ભરેલું છે, હું વાંચીશ। આ ઉંમર છે, તમે ભાષા ક્યારે શીખશો ને ક્યારે વાંચશો? અરે ભાઈ જવાબ આપ્યો કે આ ઉંમરે કશું ન કરવું એ કરતા શીખવું વધારે ઉપકારક છે, મૃત્યુને રાહ જોઈને બેસી રહું એના કરતા જીવનની અંત પળ સુધી, મૃત્યુની પળ સુધી આપણે કઈ ને કઈ શીખતા રહીએ તો આપણને જીવનનો આનંદ મળે, નહીં તો આ જીવન વૃથા છે। બહુ સુંદર વાત કરી સ્વામી રામતીર્થના હૃદયમાં, લાગી આવ્યું કે ખરેખર જીવનના અંત સુધી આપણે કશું કશું શીખતા રહેવું જોઈએ। આપ બધા શીખી રહ્યા છો, ઘણાની ઉંમર ઘણી વધારે છે, પણ ઉંમર અને શીખવા વચ્ચે કોઈ સાજો સંબંધ નથી, શીખવાનું કોઈ બી ઉંમરે ચાલુ થઈ શકે, અને મૃત્યુના
અંત સુધી એ શીખવાનું ચાલુ રહે તો મૃત્યુ આપણું સફળ થાય. ભગવાને ગૌતમ સ્વામીને એમના જીવનકાળ દરમિયાન વારંવાર ગૌતમ સ્વામીને કહેતા હતા કે હે ગૌતમ, એક ક્ષણનો પણ પ્રમાદ ના કરીશ. આ સમય ગયેલો ફરી ક્યારે આવતો નથી, એની એક ક્ષણ પણ ગુમાવવા જેવી નથી. આપણે આપણી મૃત્યુની એક ક્ષણ પણ વધારી શકવાના નથી. જયારે ભગવાન બી ન વધારી શક્યા તો આપણો તો શું ક્રાસ. તો આ માનવ જીવન મળ્યું છે એનું એક એક ક્ષણનો ઉપયોગ આપણે આ માનવજીને સાર્થક કરવા માટે કરીએ, એ વાત આ કથા દ્વારા આપણે જાણીએ અને જીવનમાં ઉતારીએ. નવ તત્વોમાં આજે આપણે આગળ વધીએ. ભગવાને એમના કેવ જ્ઞાન પછી 30 વર્ષના ગાળાની અંદર પ્રભુ જે દેશના આપી છે એને જગતના પદાર્થો ને વિવિધ રૂપે એમને લોકોને બતાવ્યા છે કે જેથી લોકો જગતના વાસ્તવિક સ્વરૂપને ઘણી રીતે સમજી શકે, જાણી શકે. અને એમાં એક સુંદર મોક્ષનું સ્વરૂપ સમજાવવા માટે, મોક્ષ માર્ગ સમજાવવા માટે એમને 9 તત્વોથી મોક્ષ માર્ગને સમજાવ્યો. પહેલી ગાથામાં 9 તત્વો કયા છે એનું સામાન્ય સ્વરૂપ સમજાવ્યું છે. 9 તત્વના નામ, 9 તત્વ એટલે શું, દરેક તત્વને પાછળનો અર્થ, એના સામાન્ય વિભાગો કયા રૂપી છે ને કયા અરૂપી છે. તો મને કોઈ આ નીતિન પ્રશ્ન થાય કે રૂપી ને અરૂપી બતાવવાનો મતલબ શું, બીજા કોઈ રીતે વિભાગો બતાવે એટલે. પણ જો આપણે ત્યાં છે ને અરૂપી પદાર્થ માટે હંમેશા શંકા હોય છે. જે પદાર્થો દેખાતા નથી એ પદાર્થ માટે આપણે શંકાશીલ હોઈએ છીએ. ભાઈ આત્મા દેખાતો નથી તો આત્માને માનવા હજુ લોકો તૈયાર નથી, બરાબર ને? જે દેખાય છે એને બધા માનીએ છે. તો ભગવાને પહેલેથી કહી દીધું કે બીજો આ પદાર્થો છે એમાં આટલા દેખાય છે અને આટલા નથી દેખાતા. પણ જે નથી દેખાતા એ બધા અનુમાનથી તમે સમજી શકો એમ છો. એટલે ભગવાને ખાસ 9 તત્વોમાં રૂપી અરૂપી દ્વારા એ પદાર્થની સત્યતાને આપણી સમક્ષ મૂકી છે. એ ઉપરાંત ભગવાને જો પહેલી ગાથામાં દરેક પદાર્થનો ક્રમ બતાવ્યો છે કે ભાઈ પદાર્થ હું તમને 9 તત્વો કહું છું તો કેમ આ ક્રમથી કહું છું, એ રીતે બી સમજાવ્યું છે. એટલે 9 તત્વ પ્રકરણની શરૂઆત કરતા પહેલા પ્રથમ ગાથામાં 9 તત્વો કયા છે, શું છે, એનું સ્વરૂપ શું છે, એને કેમ આ રીતે દર્શાવવામાં આવે છે, બધું પહેલી ગાથામાં ભગવાને આપણે કહી દીધું, જે એક સુંદર પ્રેઝન્ટેશનની પદ્ધતિ છે. પછી બીજી ગાથાની અંદર 9 તત્વના ડિટેલ એના વિભાગો બતાવ્યા, 276 વિભાગો 9 તત્વના, જીવ અજીવના બધા થઈને 276 જે વિભાગો છે એનું તમને સામાન્ય સમજણ આપી કે જેથી તમને 9 તત્વ વધુ ને વધુ તમે એને સમજી શકો, જાણી શકો. અને ત્યાર પછી ત્રીજી ને સાતમી ગાથામાં આપણે જીવ તત્વો પર આગળ વધી રહ્યા છે. જીવ તત્વ જગતમાં જીવ તત્વો છે એના વિભાગો કેટલા છે એ બધું ત્રીજી ગાથામાં, અને ત્યારબાદ જીવ તત્વના જે 14 ભાગ પાડવામાં આવ્યા છે એ 14 ભાગ આપણે આ પ્રવચન દ્વારા સમજી રહ્યા છે. એમાં ગયે વખતે 14માંથી સૌથી પહેલું સૂક્ષ્મ એકેન્દ્રિય એની વાત આપણે કરી. તો સૂક્ષ્મ એકેન્દ્રિય લોકોને સહેજ સહેજ મારે સહેજ અઘરું પડતું હતું સમજવામાં, આપણે સહેજ એનું પૂર્ણાવાદન કરી લઈશું કે સૂક્ષ્મ એકેન્દ્રિય એટલે શું. તો સૂક્ષ્મ એટલે ઘણા શરીર ભેગા થાય, જીવના ઘણા જીવો ભેગા થાય અને જે શરીર બને ને એ શરીર તમે દેખી ના શકો, એને કોઈ બી હિસાબે પકડાય નહીં, કોઈ સાધનથી બી પકડાય નહીં, કોઈ ઇન્દ્રિયોથી પકડાય નહીં, એ બધું સૂક્ષ્મ કહેવાય, બરોબર છે? આ સૂક્ષ્મની વ્યાખ્યા. તો સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો સૂક્ષ્મ હોય છે, બીજા કોઈ જીવો સૂક્ષ્મ હોતા નથી. તો આ સૂક્ષ્મ એકેન્દ્રિયો છે એટલા સૂક્ષ્મ હોય છે, એટલા સૂક્ષ્મ હોય છે કે એક શરીરની અંદર અનંત જીવો હોવા છતાંય આપણે એ જીવને પકડી શકતા નથી.
અને આ જીવો ક્યાં વ્યાપતો હોય છે નીતિન? 14 રાજલોકની અંદર એવી કોઈ જગ્યા નથી કે જેમાં આ જીવ ના હોય. બરોબર છે. પછી આ જીવને તમે ન તો તમે એને એને પકડી શકો, ન તો એને બાળી શકો, ન તો એને કાપી શકો. એટલે આ જીવની તમે હિંસા કાયાથી કે વચનથી કરી શકતા નથી. ખાલી મનમાં ચિંતવીએ કે આ જગતમાં જેટલા જીવો છે બધા મરી જાય, એવું જો મનમાં જયારે વિચારીએ ત્યારે આ જીવો મનથી હિંસા થાય છે. એટલે આપણે ત્યાં ભગવાને સૂક્ષ્મ એકંદરી જીવો બતાવીને કીધું કે તમે મનથી પણ વિશ્વના જીવોની હિંસાનો વિચાર ન કરો. બરાબર છે. હવે એકેન્દ્રિય જે જીવ છે એને કઈ ઇન્દ્રિય હોય છે? એને સ્પર્શ ઇન્દ્રિય હોય છે. બરાબર છે. તો આ જીવો જે આપણે ગઈ વખતે વાત કરી હતી કે આ જીવો પર્યાપ્તા હોય ને અપર્યાપ્તા, પર્યાપ્તા ને અપર્યાપ્તા એટલે શું? આપણે સામાન્ય સમજ અત્યારે કેળવવાની છે, પછી જયારે પર્યાપ્તા અપર્યાપ્તા નું જે પ્રકરણ આવશે ત્યારે અપર્યાપ્તા પર્યાપ્તા આપણે ખૂબ ઊંડો એના પર વિચાર કરવાનો છે. પર્યાપ્તા એટલે પર્યાપ્તિ એટલે શક્તિ. જીવન જીવવા માટે જે શક્તિની જરૂર પડે, જે જીવ જેના દ્વારા ઉભી કરે, એ બધી પર્યાપ્તિ કહેવાય. તો પર્યાપ્તિ કેટલી છે? કુલ 6 પર્યાપ્તિ છે. કઈ કઈ? તો સૌથી પહેલા આહાર. આ જીવને જીવવા માટે આહારની જરૂર પડે, ખોરાકની જરૂર પડે. બરાબર. જીવ ખોરાક ન લઈ શકે તો જીવ જીવી ના શકે. બરાબર નીતિન. સૌથી પહેલો ખોરાક, સૌથી પહેલો આહાર. બરાબર છે. એટલે જીવ જયારે એક ભાવ માંથી બીજા ભાવમાં જાય ત્યારે એને ફક્ત બે શરીર હોય છે, તેજસ અને કર્મ. તો જીવ સૌથી પહેલા શું કરે? બીજા ભાવમાં જઈને પોતાની આહાર પર્યાપ્તિ ઉભી કરે. એ આહાર ના જે પૂજવણ છે લઈને આહાર. ગુરુજી બધાને માઇક અનમ્યુટ કરવા કયો ની? ડિસ્ટર્બન્સ બહુ આવે છે. હા, માઇક અનમ્યુટ રાખવા કયો ની? ડિસ્ટર્બન્સ બહુ થાય છે અવાજ. અચ્છા જો જેના માઇક ચાલુ છે એ બધા જરા મ્યુટ કરી દેજો. સુરેશભાઈ તમારું માઇક જરા મ્યુટ કરી દેજો. તો પર્યાપ્તિ સૌથી પહેલી આહાર. આહાર થી પછી જીવ શું બનાવે? શરીર બનાવે. શરીર પછી ઇન્દ્રિયો બનાવે. ઇન્દ્રિયો બનાવ્યા પછી જીવ શું કરે? શ્વાસોશ્વાસ. ચોથી કઈ? શ્વાસોશ્વાસ. પાંચમી ભાષા અને છઠ્ઠું મન. બરાબર છે. આ 6 પર્યાપ્તિ છે. હવે એકેન્દ્રિય જીવ ને કેટલી પર્યાપ્તિ હોય? દરેક જીવને 4 મિનિમમ પર્યાપ્તિ હોય. કઈ કઈ? આહાર, શરીર, ઇન્દ્રિય. ઇન્દ્રિયમાં કઈ હોય? એકેન્દ્રિય ને સ્પર્શેન્દ્રિય આવી જાય એટલે એની પર્યાપ્તિ પતી જાય. બરોબર છે. અને ત્યાર પછી શ્વાસોશ્વાસ. એના પછી ભાષા અને મનની પર્યાપ્તિ એકેન્દ્રિય જીવોમાં હોય નહીં. બરોબર છે. હવે જો આ એકેન્દ્રિય સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો છે ને, પર્યાપ્તા હોય ને અપર્યાપ્તા બંને હોય. કેવા હોય? પર્યાપ્તા ને અપર્યાપ્તા. પર્યાપ્તા જીવ એટલે પોતે જન્મે અને બધી પર્યાપ્તિઓ પૂર્ણ કરે અને મૃત્યુ સમય સુધી એની બધી ચારે ચાર પર્યાપ્તિઓ રહે, એ બધા પર્યાપ્તા જીવ. બરાબર. અને જે જીવ પોતે જન્મી અને ચારે ચાર પર્યાપ્તિઓ ઉભી ન કરી શકે એ અપર્યાપ્ત જીવ કહેવાય. બરોબર. હવે કોઈ બી અપર્યાપ્ત જીવ હોય ને, તે બધા પોતે જન્મે પછી આહાર, શરીર ને ઇન્દ્રિય આ 3 પર્યાપ્તિ ઉભી કરે કરે ને કરે. બરાબર છે. નીતિન, દરેક જીવ મિનિમમ 3 પર્યાપ્તિઓ ઉભી કરે ને કરે તો જે ઇન્દ્રિય પ્રકારનો જીવ કહેવાય. બરાબર છે. જન્મે એટલે આહાર લે, આહાર પર્યાપ્તિ ઉભી કરે. શરીર બનાવવા માટે શરીર પર્યાપ્તિ ઉભી કરે અને ઇન્દ્રિય બનાવવા માટે ઇન્દ્રિય પર્યાપ્તિ ઉભી કરે. અને ત્યારબાદ એ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ ઉભી કરતા પહેલા એ જીવ મૃત્યુ પામે, એ બધા અપર્યાપ્ત જીવ કહેવાય. બરાબર છે. આ અપર્યાપ્ત એકેન્દ્રિય. બરાબર છે. આ બધા સૂક્ષ્મ
એક ઇન્દ્રિયો જેવો ગઈ વખતે આપણે બધી વાત કરી હતી, બરાબર છે. હવે આજે આપણે બહાદર એકેન્દ્રિય જીવ ને જરા સમજવાનું છે. હવે એક સેકન્ડ ના, એક સેકન્ડ હું આપું. તો હવે આપણે બહાદર એકેન્દ્રિય જે જીવ છે એની આજે આપણે વાત જરા ડિટેલમાં કરશું. તો બહાદર એકેન્દ્રિય, બહાદર એટલે મોટું. મોટું એટલે શું? કે જે જીવના ઘણા શરીરો ભેગા થાય અને પછી એ જીવ તમે કોઈ બી ઇન્દ્રિયોથી કે કોઈ બી સાધનથી તમને જણાય, તમને પકડાય, એ બધા કેવા કહેવાય? બહાદર એકેન્દ્રિય જીવ કહેવાય. એટલે દાખલા તરીકે આપણે વનસ્પતિ જોઈ શકીએ છીએ, બરાબર છે. વનસ્પતિ જીવ આપણે જોઈ શકીએ છીએ, આંખો વડે બી દેખાય છે. તો એ કેવું કહેવાય? વનસ્પતિ એ બહાદર એકેન્દ્રિય. વનસ્પતિને કઈ ઇન્દ્રિય હોય? તો એને સ્પર્શેન્દ્રિય હોય, બરાબર છે. એને બીજી કોઈ ઇન્દ્રિય હોય નહીં. હવે પથ્થર, માટી, એ બધા બી બહાદર એકેન્દ્રિય જીવો છે. આપણે વસ્તુ સમજાવીશું, પણ બહાદર એકેન્દ્રિય જીવો એટલે કે જે જીવના ઘણા શરીરો ભેગા થયા પછી અથવા તો એક શરીર હોય તો એ બધા જીવ ઇન્દ્રિયોથી પકડાય, એ બધા બહાદર એકેન્દ્રિય કહેવાય, બરોબર છે. એ બહાદર એકેન્દ્રિય જેવી રીતે સૂક્ષ્મ એકેન્દ્રિય 14 રાજલોકમાં વ્યાપ્ત છે, કોઈ જગ્યા એવી નથી એમાં સૂક્ષ્મ એકેન્દ્રિય ના હોય, તો બહાદર એકેન્દ્રિય ક્યાં હોય? તો બહાદર એકેન્દ્રિય સમગ્ર 14 રાગમાં ના હોય, વનસ્પતિ બધે ના હોય. નીતિન, વનસ્પતિ બધે ના હોય, માટી બધે ના હોય, પાણી બધે ના હોય, એટલે એની મુકરણ જગ્યાએ એની જગ્યાએ હોય પણ 14 રા લોકમાં વ્યાપ્ત ના હોય. તો હવે આ જીવોને તમે, સૂક્ષ્મ જીવો તો ભેદી શકાતા નતા, એને તમે મારી ના શકો, કાયાથી એને કાપી ના શકો, પણ બહાદર એકેન્દ્રિય જીવો બધા તમે એને મારી શકો, કાપી શકો. વનસ્પતિ છે એને તમે કાપી શકો છો, પથ્થર છે એને તમે તોડી શકો છો, અગ્નિને તમે ઓલવી શકો છો, બરાબર છે. વાયુને તમે બંધ કરી શકો છો, વાયુને તમે કાપી શકો છો. તમે પવન પંખા વડે શું કરો? વાયુનો જીવ કપાઈ જાય, બરાબર છે. તો આ પ્રમાણે જીવોની હિંસા, આ બહાદર એકેન્દ્રિય જીવી હિંસા આપણે કરી શકીએ છીએ. એટલે આપણે ત્યાં જૈનાનું સ્વરૂપ બતાવ્યું છે કે આવા એકેન્દ્રિય જીવોને તમે એવી રીતે તમે જાળવો, સાચવો કે જેથી હિંસા ઓછામાં ઓછી થાય, બરાબર છે. તો બહાદર એકેન્દ્રિય જીવો એને ભેદી શકાય, એની હિંસા થઈ શકે, એ બધે વ્યાપ્ત હોતા નથી. આ બહાદર એકેન્દ્રિય જીવોના સ્વરૂપની વાત થઈ. હવે સૌથી પહેલું બહાદર એકેન્દ્રિય જીવો, સૌથી પહેલો એકેન્દ્રિય બહાદર એકેન્દ્રિયમાં પૃથ્વી કાય લઈએ. તો પૃથ્વી કાયમાં કયા કયા? મેં ગઈ વખતે એક કોષ્ટક મોકલ્યું છે, એ જો કોષ્ટક શક્ય હોય તો ઊભું કરું બતાવું, તો તમને આ બધા જીવો વિશે ખ્યાલ નામ, બરાબર છે. જો આ કોઠો એક આજે મૂક્યો છે આપણી સમજ માટે કે બહાદર પૃથ્વી કાયના જીવ છે એ કયા કયા હોય. તો માટી, ખડી, લૂણ એટલે મીઠું. જો મીઠું છે ને, બહાદર કાયનો જીવ થયો એટલે આપણે ત્યાં સચિત મીઠું વાપરવાની ના પાડી છે. આંબેલ બધામાં આપણે જયારે તપ કરીએ ત્યારે સચિત વસ્તુ વાપરવાની મનાય છે, એટલે એટલા માટે મીઠું ને અચિત કરવામાં આવે. માટી, ખડી, લૂણ, ખારો, પાષાણ એટલે પથ્થરો, લો, સોનું વગેરે ધાતુઓ, પારો, પરવાળા, રત્નો, સ્ફટિક, અભ્રક, ફટકડી, સુરમો, આ બધા કેવા છે?
બાદર પૃથ્વી કઈ ના જીવો છે બરાબર. કોઈ આ ગઈ કોઈ પ્રશ્ન કરે કે આ પથ્થરમાં જીવ ક્યાંથી, આપણે કોઈ પ્રશ્ન ગઈ કે મેં વાત કરેલી સમજવા માટે કે જે પર્વતો છે પર્વતોની બી ઉંમર કહેવામાં આવે છે. આજે બી વિજ્ઞાનીઓ પર્વતને શું કે ભાઈ કે આટલો મોટો થયો, પર્વત વધતો જાય છે ને, હિમાલય છે આજના વિજ્ઞાન સાયન્સ પ્રમાણે કે વર્ષે અમુક સેન્ટીમીટર એની ઊંચાઈ વધે છે. ભાઈ ઊંચાઈ એમને કોઈ લાકડું મૂકી રાખો તો એ લાકડું એની માટે વધે, કોઈ જડ વસ્તુ એની માટે ગ્રો થાય નહીં, એ જીવંત હોય તો જ ગ્રો થાય. તો એટલે પથ્થર આ બધા જીવો છે. ગઈ રીતે બીજી રીતે બી વાત કરી હતી કે દરેકની અંદર શ્વાસોશ્વાસ લે એટલે ઓક્સિજન હોય, એટલે તમે કોઈ બી પથ્થર તમે જુઓ ને એનું એનાલિસિસ કરો તેમાં ઓક્સિજન હોય. નીતિન, દરેકમાં ઓટુ હોય પથ્થરનું, તો ફોર્મ્યુલા જો Al3SO4 પટકડી લે. તો આ બધા પૃથ્વી કાયના જીવો આ બધા સચિત કહેવાય. એવી રીતે અપકાયના જીવો, અપકાયના જીવો કયા કયા, એને જે લિસ્ટ આપેલી છે, કૂવાનું પાણી, નદીનું પાણી, તળાવનું પાણી, ઝરણાનું પાણી, વરસાદનું પાણી, બરફ, ધુમ્મસ, ઝાકળ, ફોસ, આ બધા અપકાયના જીવો છે બરાબર છે. ભાઈ તેવું કાંઈ ના, અગ્નિ કાંઈ ના જીવો કયા કયા, અગ્નિ, જ્વાળા, દીવો, વીજળી, તણખા, આ બધા જે છે, ઉલ્કાનો જે અગ્નિ છે, આ બધું અગ્નિ તમે પેટાઓ એ બધા અગ્નિ કાંઈ ના જીવો થયા બરાબર છે. વાયુ કાંઈ ના જીવો, વાયુ એટલે પવન, હવા, વંટોળ, ઘુમરી, આ બધા વાયુ કાંઈ ના જીવો થયા. હવે વનસ્પતિ કાયના જીવો આપણે જરા સમજવાનો પ્રયત્ન કરીએ. વનસ્પતિ કાયના જીવો બે રીતે હોય છે, એક પ્રત્યેક વનસ્પતિ કાય અને એક સાધારણ વનસ્પતિ કાય. આપણે આ વસ્તુ જરા સમજી લઈએ. આપણે ત્યાં જો કેટલું ઊંડાણની અંદર જીવશાસ્ત્ર બતાવવામાં આવ્યું છે, આજે વિજ્ઞાન પણ અહીંયા સુધી પહોંચી શક્યું નથી. ભગવાને એમના કેવળ જ્ઞાનમાં આ બધું ખૂબ જોયું હતું અને આપણને બતાવ્યું હતું. તો સૌથી પહેલા વનસ્પતિ કાયના બે વિભાગ પડે, પ્રત્યેક વનસ્પતિ કાય ને સાધારણ. તો પ્રત્યેક વનસ્પતિ કાય કોને કહેવાય, કે જે શરીરમાં એક જીવ હોય એ બધા પ્રત્યેક વનસ્પતિ કાય. હવે જે શરીરમાં અનંતા જીવ હોય એ બધા સાધારણ વનસ્પતિ કાય. ફરીથી પ્રત્યેક કોને કહેવાય, કે જે શરીરમાં એક જ જીવ હોય, ધારો કે વૃક્ષ છે, તે વૃક્ષના વૃક્ષ એનું એક જ જીવ હોય. પછી જે બીજ હોય, બીજમાં એક જ જીવ હોય, પાના હોય, પાનામાં એક જીવ હોય, પુષ્પ હોય તો પુષ્પમાં એક જીવ હોય, ફળ હોય તો ફળમાં એક જીવ હોય. તો આ બધા પ્રત્યેક વનસ્પતિ કાય કહેવાય બરાબર છે. તમે કોઈ બી ફળ લો, એક સફરજન લીધું, એમાં એક જીવ હોય બરાબર છે. એમાં જે બીયા હોય તો બીએ જીવ હોય. અહીંયા કોઈ પ્રશ્ન હોય તો બધા પૂછી શકો છો. આ વસ્તુ સમજીને આપણે આગળ વધવાની છે કે આંબાનું ઝાડ છે તો જે ઝાડ છે એ આખું ઝાડ એક જીવ કહેવાય, પણ એ ઝાડમાં જે પાંદડા છે, પાંદડા પાછળ પોતાનો પ્રત્યેક જીવ અલગ. નીતિન, પાંદડે પાંદડે જીવ, પછી એમાં જે કેરી હોય એ કેરીનો પોતાનો એક કેરી લીધો, એ કેરીમાં એક જીવ. પછી તમે એની ગોટલી હોય, ગોટલીમાં એક જીવ બરોબર. પ્રત્યેક જીવનો ખ્યાલ આવી ગયો. હવે સાધારણ એટલે શું, સાધારણ વનસ્પતિ કાય એટલે કે એક શરીરની અંદર અનંતા જીવો ભેગા થાય, આ સાધારણ વનસ્પતિ કાય. જમીનના કણ છે, જે બટાકા છે, ડુંગળી છે, લસણ છે, સુરણ છે, આદુ છે, લીલું હળદર છે, શક્કરિયા છે, ગાજર છે, લીલ છે, ફૂગ છે. જો લીલ અને ફૂગ બી અનંતકાય, અમુક ભાજી બી અનંતકાય, પાલકની ભાજી પણ અનંતકાય, મૂળા અનંતકાય, મૂળાની ભાજી પણ અનંતકાય. હવે અનંતકાય સમજવા કેવી રીતે, જાણવા, અનંતકાય આપણે ખ્યાલ આવી ગયો, ભગવાને કીધું છે આ બધા અનંતકાય જીવો કહેવાય.
તો અનંત કાયને સમજવા માટે આપણે એને ભગવાને શાસ્ત્રમાં બતાવ્યું છે કે જો જે અનંત કાય જીવ હોય, જે સાધારણ વનસ્પતિ કાય જીવ હોય, એનું તમે કોઈ બી જીવ લો તો એની અંદર સૌથી પહેલા તો રેસા ના હોય, શું ના હોય? રેસા ના હોય. પછી તમે એને કાપો ને તો ભાગ સરખો લાગે, કોઈ ફરક ના પડે. તમે પાનને તમે તોડો, પાન નાનું મોટું થાય, અમુકમાં વધારે રેસા જાય, અમુકમાં વધારે ઓછા રેસા જાય, અહીંયા એવું ના થાય. એમાં તમે કોઈ બી ભાગ કાપો તો સરખો લાગે, અને કોઈ બી ભાગને તમે રોપો એમાંથી એ ઉગે, એટલે આ બધા અનંતકાય, આ અનંતકાયની નિશાની. બરોબર છે? તો એક અનંતકાય જીવની અંદર તમે નાનકડો પણ બટાકું લો તો એ બટાકાની અંદર અનંતા જીવો હોય, એટલે એક બટાકો ખાવાની અંદર આપણે અનંતા જીવોની હિંસા કરીએ છીએ. માટે આપણે ત્યાં અનંતકાય જીવ એટલે સાધારણ જીવો ને વાપરવાની, આહારમાં લેવાની ના પાડી. બરોબર છે? એટલે આ વસ્તુ આપણે સમજી લઈએ કે આપણને ભગવાને આ શાસ્ત્ર દ્વારા, આ માહિતી દ્વારા આપણને જીવોની રક્ષા કેમ થાય એ સમજાવવા માટે પણ આ વસ્તુ આપણને સમજાવવામાં આવી છે. બરાબર છે? અહીંયા કોઈ પ્રશ્ન? આ પ્રશ્ન છે કે આ અનંતકાય જીવ જે છે તે એને બધા સૂકવીને વાપરે છે તો ચાલે? એવું જો બધા અનંતકાય જીવ સૂકવીને વાપરવામાં આવતા નથી. સૌથી પહેલી વાત, કાંદા કે લસણ કે બટાકા આપણે સૂકીને વાપરતા નથી. બરાબર છે? કરિયા સૂકીને વાપરતા નથી, ગાજર સૂકીને વાપરતા નથી, ફૂગ સૂકીને વાપરતા નથી, લીલ સૂકીને વાપરતા નથી. તો કઈ વસ્તુ સૂકવીએ છીએ? કઈ કઈ વાપરીએ છીએ? સૂંઠ, હળદર. બરાબર છે? તો એમાં એવું છે, બહુ બહુ સરસ પ્રશ્ન છે, બહુ 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 સારો પ્રશ્ન છે, ખ્યાલ નથી. હવે આ સૂંઠ છે ને, આદુને તમે આખું નાખું સૂકવો. આપણા શાસ્ત્રમાં લખેલું છે કે તમે આદુ છે એને કાપ્યા વગર તમે આખું નાખું સૂકવો ને તો સાધારણ માંથી પ્રત્યેક વનસ્પતિ ગાય જીવ થઈ જાય. એટલે સૂકવેલું આદુ એટલે સૂંઠ છે, એ સૂંઠ કઈ થઈ ગઈ? પ્રત્યેક વનસ્પતિ કાયનો જીવ થઈ ગયો. બરાબર છે? એવી રીતે હળદર, એટલે એ પ્રત્યેક વનસ્પતિ કાયનો જીવ થયાથી આપણે ત્યાં વાપરવામાં આવે છે. અને બીજી વસ્તુ, એક બીજી સુંદર વસ્તુ કે ભગવાને જોયું હશે કે સૂંઠ અને હળદર આ શરીર માટે બહુ ઉપયોગી છે. સૂંઠ અને હળદર આ શરીર માટે એકદમ ઉપયોગી વસ્તુ છે. એટલે કે તમે કાંદા લસણ એ બધું સૂકવો તો એ કઈ પ્રત્યેક વનસ્પતિમાં ફેરફાર થતા નથી, પણ આદુ અને હળદર, લીલી હળદર સૂકવો તો પ્રત્યેક વનસ્પતિ ફેરફાર થાય છે અને શરીર માટે ઉપયોગી છે એ જાણી અને એના આ સ્વરૂપને આપણને સમજાવ્યું. બરોબર નીતિન? બે જ વસ્તુ થાય ને, આદુ અને હળદર. હા, કોઈ ત્રીજી વસ્તુ મારા ધ્યાનમાં નથી. હવે ગંઠોડા મને ખ્યાલ નથી, પણ ગંઠોડા હોઈ શકે. પણ એટલે પણ આ બે વસ્તુ તો મારા ધ્યાનમાં છે. બરાબર. હવે આ એકેન્દ્રિયના બધા વિભોગ આપણે સમજી લીધા. એવું કાયના જીવો કયા, વનસ્પતિ કાયના, પૃથ્વી કાયના. હવે આપણે આગળ વસ્તુ કે બે ઇન્દ્રિયનો જીવ. સૌથી પહેલું, બે ઇન્દ્રિયોનો જીવ બધા બાદર હોય, એમાં કોઈ સૂક્ષ્મ બે ઇન્દ્રિયો હોય નહીં. એટલે સૂક્ષ્મ એટલે આપણી ડેફિનેશન પ્રમાણે સૂક્ષ્મ હોય, પણ બધા કશાથી પકડાય. ધારો કે વાયરસ છે કોરોના, એ તમે તમે માઇક્રોસ્કોપ પકડી શકો તો એનો અર્થ એ સૂક્ષ્મ નથી. વ્યવહારિક દ્રષ્ટિએ સૂક્ષ્મ છે, પણ આપણે જે સૂક્ષ્મની ડેફિનેશન આપી છે કે એટલું સૂક્ષ્મ, એટલું સૂક્ષ્મ સૂક્ષ્મ કે કોઈ વસ્તુ જે કોઈ સાધનથી ન પકડાય એમાં વાયરસ આવી શકતો નથી. બરાબર. કઈ કઈ ઇન્દ્રિયો હોય બે ઇન્દ્રિયમાં જીવને? સ્પર્શની હોય, સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય. રસેન્દ્રિય,
સ્પર્શ ને રસેન્દ્રિય, બરાબર. જો જીવને સૌથી પહેલો સ્પર્શનું સ્પર્શની ઈચ્છા થાય, પછી રસની ઈચ્છા થાય, એટલે જીવ સ્પર્શ અને રસ બે ઇન્દ્રિયો વાળો થાય. હવે એમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત હોય, હવે કયા કયા જીવો આપણે સહેજ જોઈ લઈએ, પછી પર્યાપ્ત અપર્યાપ્ત ની વાત. હવે બે ઇન્દ્રિય વાળા જીવો કયા, જો અહીંયા લિસ્ટ આપેલું છે, જળો, ઓરા, અળસિયા, પેટમાં કૃમિ પડે તે, પછી શંખ, કોડા, લાકડાના કીડા, જે બધા પડે એ બધા, એ બધા કયા કયા, બધા બધા બે ઇન્દ્રિય વાળા. જળો છે, આ કોડી છે, કોડીને તમે ચાલતી જોઈ હશે કોઈ વાર, એ ઉપર કોડીનું શરીર હોય ને જીવ ચાલે, બરાબર છે. અળસિયા છે, આ બધાને બે ઇન્દ્રિયો. જો આજનો સાયન્સ બે ઇન્દ્રિય વાળું જ કે છે, અને આપણે ભગવાને 2500 વર્ષ પહેલા વાત કરેલી, આજનું સાયન્સ આ રીતના જ વિભાગો પાડે છે. તમે આજના સાયન્સ વિભાગો જોશો, તમે આજનો જીવ બાયોલોજી કે એનો અભ્યાસ કરશો, તો આપણે નીતિ આ રીતે જ ભણેલા છે, બરોબર છે, બરોબર. આપણે વિચાર કરવો જોઈએ કે આપણા મહાપુરુષો ઋષિ મુનિઓએ 2500 વર્ષ પહેલા કે એના પહેલા આ વસ્તુ સમજી જાણી પોતાને કેવળ જ્ઞાતિ, એક તો કોઈ સાધો નહોતા નહીં, ત્યાંની ઇન્દ્રિય કેવી છે પકડાય, બરાબર કે નહીં, તો પોતાને પોતાના અવધિ જ્ઞાન, મનોપરમ જ્ઞાન અને કેવળ જ્ઞાન દ્વારા આ બધી વસ્તુ જોઈ અને આપણી સમક્ષ મૂકી છે. એટલે આપણે આપણું શાસ્ત્ર, આપણું કોઈ પૂર્વભવનું એટલું પુણ્ય છે કે આપણને વસ્તુ આ બધી જાણવા આપણને મળી રહી છે. તો આપણે બે ઇન્દ્રિયની વાત કરતા હતા, બે ઇન્દ્રિયોને કેટલી પર્યાપ્તિઓ હોય, બે ઇન્દ્રિયોને 5 પર્યાપ્તિ હોય. હા, બે ઇન્દ્રિયને 5 પર્યાપ્તિ હોય. કઈ કઈ? સૌથી પહેલા આહાર, પછી શરીર બનાવે, પછી ઇન્દ્રિય, બે ઇન્દ્રિયો બનાવે. કઈ કઈ બે ઇન્દ્રિયોનું નિર્માણ કરે અથવા તેની શક્તિ ડેવલપ કરે? રસનેન્દ્રિય, અને ત્યાર પછી શ્વાસોશ્વાસ, ચોથી પર્યાપ્તિ, અને પાંચમી ભાષા. બે ઇન્દ્રિય જીવોને ભાષા પર્યાપ્તિ હોય, નીતિન. અચ્છા, હા, બરોબર છે. હવે બે ઇન્દ્રિયોને બધા વિકલેન્દ્રિય કહેવાય. ધારો કે કોઈ વાર તમે શાસ્ત્ર વાંચો, વિકલેન્દ્રિય શબ્દ વાંચો, આ તમને એટલા માટે સમજાવું છું કે જેથી તમે ક્યારેક વસ્તુ વાંચો, ભાઈ વિકલેન્દ્રિય એટલે કયા જીવ? તો બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય, એ ત્રણ જીવોને વિકલેન્દ્રિય જીવ કહેવાય, બરાબર છે. બે ઇન્દ્રિય જીવોનો ખ્યાલ આવી ગયો? હાજી. હવે પર્યાપ્તા એટલે અપર્યાપ્તા એટલે શું કરે? અપર્યાપ્તા બે ઇન્દ્રિય જીવ છે એટલે કેટલી કેટલી પર્યાપ્તિઓ પૂર્ણ કરે? કે ત્રણ જ. ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી ચોથી પર્યાપ્તિ શ્વાસોશ્વાસ ઉભી ના કરી શકે, અને એ શ્વાસોશ્વાસ ને ભાષા બંને પર્યાપ્તિ ની શક્તિ ઉભી ના કરતા પહેલા એ જીવ મૃત્યુ પામે, બરાબર છે. દરેક પર્યાપ્તિને કેટલો સમય બીજા પ્રવચનમાં લઈશું, અત્યારે આ વસ્તુ આપણે અહીંયા આપણે આ રીતનું સમજી લઈએ, બરાબર છે. ત્રેન્દ્રિય, કઈ પ્રશ્ન છે અહીંયા? આ વસ્તુ થોડી સમજવાની છે, આપણે આ રીતે સમજીને આગળ વધવાનું છે, બરાબર છે. હવે ત્રણ ઇન્દ્રિય વાળા જીવો કયા કયા? ગુરુજી, હા, આપ ત્યાંથી એકવાર બધાને મ્યુટ કરી દો ને. હા, આપની પાસેથી ફરીથી બધાને વિનંતી કરું છું, બધા પોતાનું મ્યુટ કરી દે, અવાજ બહુ આવે. ઓકે, હવે આપણે ત્રણ ઇન્દ્રિય વાળા જીવો કયા કયા? કીડા, કીડી, ઈયળ, મંકોડા, માકડ, ધનેરા. ધનેરા એટલે જે ઘઉં બધામાં પડે ને તે, ઉધય, માથામાં પડે તે જૂ, લીખ, કંથવા, કાન ખજૂરા, ચાચડ, આ બધા જે જીવો આપણે જોઈ રહ્યા છે બધા ત્રણ ઇન્દ્રિયો વાળા. ત્રીજી ઇન્દ્રિય કઈ હોય એમને?
એક તો સ્પર્શેન્દ્રિય હોય, બીજી રસેન્દ્રિય હોય, અને ત્રીજી ઘ્રાણેન્દ્રિય હોય. જો આ રીતે જ પ્રગતિ થાય છે જીવની. જે જીવ આપણે પહેલા જાણીતા અવ્યવહારમાંથી વ્યવહાર રાશિમાં આવે, તે જીવ પોતાના કર્મથી મોટે ભાગે એકેન્દ્રિયમાં જાય. રાખ માંથી 99,999 કદાચ એ રેશિયો બી ઓછો પડે, પણ મોટે ભાગે બધા એકેન્દ્રિયમાં જાય. કોક જ જીવ બે ઇન્દ્રિયમાં જાય, ડાયરેક્ટ ઇન્દ્રિયમાં જાય, કોક જ જીવ જાય, બરાબર છે? તો પછી એકેન્દ્રિયમાં સ્પર્શેન્દ્રિય એ જીવે પ્રાપ્ત કરી, પછી એ જીવ પ્રગતિ કરતો જાય, પછી બીજી ઇન્દ્રિય પ્રાપ્ત કરે, ભાવ પૂર્ણ કરે. જો કેટલું નીતિ નહીં, એક વસ્તુ લોજિકલી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, કે એનો અર્થ જે ભગવાને બતાવેલું છે, જે જીવની પ્રગતિનું શાસ્ત્ર. જો હજુ બી કોકનું માઇક ચાલુ છે, એ જરા બંધ કરશો. તલાટી સાહેબ, કદાચ આપણું માઇક ચાલુ હશે, આપ જરા બંધ કરજો. આપણે લોજિકલી સમજવાનો પ્રયત્ન કરીએ કે જો જીવ પ્રગતિ કરતો હોય, તો ભાઈ એકેન્દ્રિયમાંથી પ્રગતિ ના કરતો હોય તો એકેન્દ્રિયમાંથી ડાયરેક્ટ ત્રણ ઇન્દ્રિય વાળો જીવ કેમ નથી? એટલે ત્રીજી ઇન્દ્રિય લઈને બે ઇન્દ્રિય વાળો જીવ કેમ નથી બનતો? કે ના, આની પ્રગતિ છે. સૌથી પહેલા સ્પર્શ ઇન્દ્રિય લે, પછી પ્રગતિ કરતો જાય, બીજી એને રસેન્દ્રિય આવે, અને એમાંથી આગળ પ્રગતિ કરે જીવ, ત્યારે જ એને ઘ્રાણેન્દ્રિય મળે. આ બે ઇન્દ્રિયો મળ્યા પછી પ્રગતિ કરે તો જ થાય. એટલે બધું ભગવાને જે જોયેલું છે બિલકુલ લોજિકલ છે, સિસ્ટમેટિક છે, અને આપણે એને સહર્ષ સ્વીકારવાનું છે પૂર્ણ શ્રદ્ધાથી, બરોબર છે? તો ત્રણ ઇન્દ્રિયો કઈ કઈ? સૌથી પહેલી સ્પર્શેન્દ્રિય, બીજી રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય. આપણે જાણીએ છીએ કીડી ને એ સુગંધી વસ્તુઓને લેવા જાય, બરાબર? ગમે તેવું સાકર ગમે ત્યાં પડ્યું હોય, કીડીઓ થોડી વાર ભેગી થઈ જાય, એવી તીવ્ર એમની ઘ્રાણેન્દ્રિય હોય, બરાબર છે? તો આ બધાને જો આંખો હોતી નથી, સમજો, તો ત્રિએન્દ્રિય. હવે ત્રિએન્દ્રિયની અંદર આપણે ફરીથી જાણીએ કે અપર્યાપ્ત અને પર્યાપ્તા બે વિભાગ પડે છે, બરાબર? તો ત્રણ ઇન્દ્રિય વાળાની જે પર્યાપ્તિઓ કેટલી? પાંચ. પર્યાપ્તિઓ કઈ કઈ? આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ અને ભાષા. હજુ મન નામની ઇન્દ્રિય આવી નથી તમને, હજુ એમાં આપણે લઈને જઈશું, ખૂબ સુંદર રીતે પંચેન્દ્રિય આવશે, ત્યારે સંમૂળ જીવોની વાત કરશું. આ વસ્તુ તમે આપણે સમજતા જઈએ કે અપર્યાપ્ત જે જીવ છે તે ફક્ત આની ત્રણ જ પર્યાપ્તિઓ ઊભી કરી શકે. એ ભાષા અને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ ઊભી કર્યા વગર આ જીવો મૃત્યુ પામે, એ બધા અપર્યાપ્ત જીવો, બરાબર છે? અને પર્યાપ્ત ત્રિએન્દ્રિય જીવો પાંચ પર્યાપ્તિ ઊભી કરે, એ બધા પર્યાપ્ત ત્રિએન્દ્રિય જીવ, બરાબર છે? બહુ સિમ્પલ છે, છતાં સહેજ યાદ રાખજો. અને કદાચ એવું હશે તો એનું આખું લખાણ તૈયાર કરીને હું મૂકીશ, કે જેથી તમે એને વાંચશો તો ફરીથી બધું એ રીતે યાદ આવી જાય, બરાબર છે? હવે ચાર ઇન્દ્રિય વાળા જીવો, ચાર ઇન્દ્રિય વાળા જીવો એટલે ચોથી ઇન્દ્રિય કઈ આવશે? ચક્ષુ ઇન્દ્રિય, બરાબર છે? આંખો. હવે ત્રણ ઇન્દ્રિય પછી ચોથી ઇન્દ્રિય કયા કયા જીવો છે એમાં? માખી, ભમરા, મચ્છર, તીડ, વીંછી, બગાઈ, કંસારી, કરોળિયા વગેરે, બરાબર છે? એટલે આપણે મચ્છરને મારીએ, આજે મચ્છરને મારવાનું લોકોમાં બહુ, તમે ભારતમાં કોઈ દુકાને જાઓ, કોઈની ઘેર જાઓ, તો પેલું ઇલેક્ટ્રિકલ વાળું રેકેટ હોય, અને જેવું મચ્છર દેખાય એટલે આમ રેકેટ ફેરવે, અને પેલો ઇલેક્ટ્રિક ચાર્જ રેકેટ હોય તરત મચ્છર મરી જાય, અને મચ્છર મારી તો કાઢે આ રીતે, પછી ખુશ થાય કે મેં કેટલા મચ્છરોને માર્યા. આ જીવ જીવો મચ્છર નામનો જીવ, તમે વિચાર કરો કે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવતા એને કેટલો સમય થયો, અને
અસંખ્ય ભવો પછી એને ચૌરિન્દ્રિય નામની કેપેસિટી મળી અને એ જીવ આપણે તરત મારી કાઢીએ, તો કેટલું બધું પાપ ભગવાન બતાવે છે અહીંયા. તમારે મચ્છરને મારો નહીં, માખીને મારવી નહીં, કીડને મારવા નહીં, એના માટે બધા ઉપાયો બતાવ્યા છે. તમે મચ્છરને રાત્રે સુતી વખતે કહેતો તો મચ્છરદાનીમાં સુઈ જાઓ, મચ્છરને મારવાની ક્યાં વાત છે, જઈના રાખો. તો આ બધી વસ્તુ અહીંયા આપણે આ વસ્તુ સમજવાની સાથે એની જઈના કેવી રીતે થાય. આ બધા જીવો તમે ઘર સ્વચ્છ રાખો તો તમારા ઘરમાં માખી ના આવે, ભમરા ના આવે, કંસારી ના થાય, કરોડા ના થાય. તમે પહેલે કાળજી લો તો બધું થાય નહીં, અને કોઈ કારણસર થઈ ગયું તો એને કેવી રીતે દૂર કરવા, એને માર્યા વગર એને ત્યાં આપણે ત્યાં બધી પદ્ધતિઓ, બધું નોલેજ, બધું જ્ઞાન આપણને આપવામાં આવ્યું છે. એ જૈણા તમે વાંચો, જૈણાની બુક વાંચો, તો બધી વસ્તુ અંદર છે કે જેથી આપણે જીવની ઓછામાં ઓછી હિંસા કરી શકીએ. તો આપણું જીવન નિષ્પાપ કેમ બને, એ ભગવાનને આપણા માટે જે મનમાં જે કરુણા હતી, એ કરુણા દ્વારા ભગવાને આપણને નવ તત્વ દ્વારા આ બધી વસ્તુ પીરસે છે. બરાબર છે? તો ચાર ઇન્દ્રિયમાં, ચાર ઇન્દ્રિયની પર્યાપ્તિઓ કેટલી, ચાર ઇન્દ્રિયની પર્યાપ્તિ બી પાંચ જ, પાંચ જ. એમને હજુ મન નામની પર્યાપ્તિ હજુ ઊભી થઈ નથી. બરાબર છે? તો અપર્યાપ્ત જીવોની ત્રણ પર્યાપ્તિ, શરીર, આહાર, શરીર અને ઇન્દ્રિયો, ચાર ઇન્દ્રિયો એની બની જાય પછી આ જીવ મરી જાય. શ્વાસોશ્વાસ લઈ ના શકે, એ શ્વાસોશ્વાસ લેવાની પર્યાપ્ત શક્તિ ઊભી કર્યા વગર આ જીવનું મૃત્યુ થાય. બરાબર છે? બધા અપર્યાપ્ત જીવ કહેવાય. બરોબર છે? અહીંયા કોઈ પ્રશ્ન ના હોય તો આપણે પંચેન્દ્રિયમાં આગળ વધીએ. પંચેન્દ્રિયમાં ખૂબ સારી રીતે સમજવાનું છે બધું. બરાબર છે? નીતિન કોઈ પ્રશ્ન છે? તલાટી સાહેબ કોઈ પ્રશ્ન હોય તો પૂછો આપ. પંચેન્દ્રિય થોડું આગળ વધવાનું છે આપણે. એક વસ્તુ જાણવી છે. પંચેન્દ્રિય, હા, એક વસ્તુ જાણવી છે. હા, કે બે ઇન્દ્રિય જીવની ઉત્પત્તિ ક્યાં ક્યાં થાય અને એની જૈણા કેવી રીતે કરાય, કારણ કે એ વસ્તુ ખબર નથી હોતી. બે ઇન્દ્રિય જીવો ક્યાં ઉત્પન્ન થાય, અને ધારો કે બધા કહે છે કે આપણું ખાવાનું ખાધા પછી આપણે પાણી થાળી ધોઈને પીવી જોઈએ, શા માટે? તો એના વિશે પંચેન્દ્રિયમાં આવશે, એ પંચેન્દ્રિયમાં આવશે. પણ હું વાત કરું, જો આપણે અમુક વસ્તુ ખબર છે, પોરા ક્યાં ઉત્પન્ન થાય, પાણીમાં. બરાબર છે? અળસિયા જમીનમાં વરસાદ પડે ત્યારે ઉત્પન્ન થાય. પેટના કૃમિ, પેટમાં એવું કશું તમે ખાવાનું આવી ગયું હોય, બરાબર છે, એવો અભક્ષ વાસી ખોરાક ખાઈ લીધો હોય તો પેટમાં કૃમિ ઉત્પન્ન થાય. આપણે ત્યાં ફૂડ પોઈઝનિંગ લોકોને થાય છે. એ શું છે કે આપણે જે રીતે ભગવાને બતાવેલો એ રીતે ખોરાક આપણે ખાતા નથી, વાસી ખોરાક કહીએ છે, અચિત સચિત વાસિત વાસી ખોરાક કહીએ. તો આ બગડી ગયું. હોટલમાં ખાવા જઈએ એનું આપણને કાળનું એમાં કોઈ સમય મર્યાદા હોતી નથી, અને આપણે પ્રેમથી ખાઈએ છે. બહુ નીતિન બહુ સારી વાત કરી. આ વાત એટલા માટે કે આજે બહારનું ખાવાનું આપણને બહુ ટેવ પડી ગઈ છે, અને નુકસાન તો કેટલા છે. કદાચ આખું એક પ્રવચન એના પર આપીએ ને તો ઓછું છે, છતાં હું તમને એક બે ત્રણ દાખલા આપું. કે અમારે એક મિત્ર હતા નીતિન, આપણા અકોટાની અંદર, અમે રોજ પ્રતિક્રમણ કરીએ જોડે, અને પાછા ધર્મ રોજ પ્રતિક્રમણ કરે એટલે ધર્મ પાડે, બરાબર છે, ખૂબ પૈસા આવે. તો એમને એક વાર બહારગામ જવાનું થયું કામ માટે, અને હોટલમાં એમને ખાધું, હોટલમાં કોઈ ખાવું પડે, ખાવું પડે તો શું ખાવું એ આપણે મર્યાદા સાચવવાની, નોલેજ હોવું જોઈએ. કોઈ વાર ભૂલમાં પડી જઈએ તો આવું થતું હોય છે. બીજો બી દાખલો આપીશ. આ દાખલો બહુ કરુણ છે. આયા ફૂડ પોઈઝનિંગ થઈ ગયું, ફૂડ પોઈઝનિંગ તો થઈ ગયું. પછી એમને ડોક્ટરની દવા લીધી, પણ ડોક્ટર શું દવા કરી ખબર ના પડી. એ ભયની તબિયત બગડતી ગઈ, બગડતી ગઈ, બગડતી ગઈ.
એટલી બગડતી ગઈ કે એમનું મોઢું અને હાથ બાંધી રાખવા પડે. ઓ માય ગોડ. અને મોઢેથી ખાવાનું આપે, ધીરે ધીરે એ શક્તિ બી જતી રહી, એ ભાઈ મૃત્યુ પામે. ઓ માય ગોડ. એટલે આપણે સે જે વાત કરી, આજે વાત નીકળી છે, તો બે ત્રણ વાત કરી લઉં કે શું સાચવવું જોઈએ. હોટલ નું સૌથી ભાઈ હોટલ. હવે બીજો એક હમણાં જો તાજેતરમાં કિસ્સો બોલે છે, અમારા મિત્ર તું ઓળખતો હશે, મનોજભાઈ ફુફળિયા, એમની ઘેર લગ્ન પ્રસંગ છે. બહુ સાચો ખોરાક, બિલકુલ જૈના વાળું ખોરાક, બહુ સુંદર ઘર, બધું સાચું, બહારનું કશું ખાય નહીં. પણ લગ્ન માટે ખરીદી માટે બોમ્બે જવાનું થયું. બોમ્બે જવાનું થયું અને ખૂબ પૈસા, બહુ પૈસા પાત્ર ઘર, ને સૌએ બોમ્બે માં ગયા હશે, કોઈ હોટલમાં જમ્યા હશે, હોટલમાં ખાધું. એમના વાઈફ પાછા આવ્યા, કેટલા બાટલા ચડાયા હોસ્પિટલ? 50 બાટલા ચડાયા બહાર આવવા માટે. 50 બાટલા ચડાયા તારે એ બચી શકે. આજે તમે બહારનું કશું બી ખાઓ ને, કોઈ જૈણા હોતી નથી. કોઈ જૈણા બરાબર, એક જણના સમોસામાં ગીરોડી નીકળી હમણાં જ. ઓ માય ગોડ. તમે તો એટલે આ રીતનું તમે જૂના દાખલા લેવાની કોઈ જરૂર નથી. આપણે ત્યાં ઘણી વખત વોટ્સએપમાં આવે છે કે આ ઇન્ડિયામાં જેટલું દૂધનું ઉત્પાદન થાય છે એના કરતા અનેક ગણું ઘી બને છે, અનેક ગણું પનીર બને છે, અનેક ગણી ચીઝ બને છે. તો ક્યાંથી બને છે આ બધું? એટલે સૌથી પહેલા જો આ આ બહુ એક એક દાખલા મને આજે અમારે ત્યાં છે ને એક ભાઈ કામ કરે, નહીં તો કેટલું કેટલો સુંદર દાખલો છે. આપણે ત્યાં કામવાળી ભાઈ હોય બરાબર છે, ભાઈ એનું ઘર તો સૌ સામાન્ય હોય બરાબર, એમનો વર હોટલમાં નોકરી કરે, અહીંયા હજુ હજુ હોટલમાં નોકરી કરે, રસોઈયો હોટલમાં. તો એક વખત આપણે ઘરમાં ખાવાનું હતું, એ બહેનને આપ્યું, અને પછી બીજે દિવસે પૂછ્યું કે એટલે ઘરમાં પ્રસંગ હતો કે તમારા વરે ખાધું? એ તો બહારનું ખાતા જ નથી. શું કીધું? હવે હોટલમાં કામ કરે છે સામાન્ય માણસ, બિલકુલ આપણી ઘેર કામ કરતી ભાઈ, એનો વર, એનો પતિ કે જે આટલા વર્ષોથી હોટલમાં રસોડામાં હોય છે, એ કે એક વસ્તુ ખવાય નહીં, ફક્ત ખાલી ચા પીએ હોટલમાં. હા, કારણ કે એને બધું ખબર હોય કે હોટલનું, એને બધું ખબર હોય છે. અને આપણે હોંશે હોંશે હોટલમાં જમીએ છીએ. સૌથી પહેલા તો જો તમે ક્યાંક બી જાઓ, હું તો એટલે સુધી કહું છું કે આપણે ત્યાં બી પનીરનું કોઈ શાક ખાવું નહીં, પનીરની કોઈ આઈટમ લેવી નહીં, બરાબર, દૂધની કોઈ આઈટમ લેવી નહીં. ફક્ત ખાલી દૂધ ત્યાં બનાવ્યું હોય ગરમ, એટલે બાસુંદી છે એવું જે એ બધું બહારથી લાવે, બાસુંદી કેટલા દિવસની જૂની હોય, પછી તમે પૂરો ફૂડ પોઈઝનિંગ થાય, પેટમાં કૃમિ પડે, બધું થાય. ખૂબ સુંદર નીતિન, બહુ સુંદર તે પ્રશ્ન કર્યો તમે. આ જો છે ને કાચા પાણીની ચટણી નહીં લેવી. કાચું પાણી હોય અને કાચું પાણી ક્યાંથી આવ્યું તમને ખબર નથી, એટલે જેમાં પાણી હોય ને એવી વસ્તુઓ બહારથી કોઈ લેવી નહીં. જે તમે શાક ગરમ કરેલું હોય એ તમને ખબર છે શાક ને, એમાં હોવાની શક્યતા ઓછી છે, બરાબર છે. એટલે આવું જોઈને તો આપણે બહાર ખાઈએ, ખાલી દાળ ભાત એવી વસ્તુ ખાઈએ, રોટલી ખાઈએ, દાળ ખાઈએ, કઠોળ ખાઈએ, તો આપણને માંદા પડવાના ચાન્સીસ ઓછા છે. પેલામાં પ્રોબેબિલિટી મેક્સિમમ છે. ઘણી વખત આપણને બધાને ફૂડ પોઈઝનિંગ થઈ જતું હોય છે, બરાબર છે. હવે આપણે પંચેન્દ્રિય પર જઈએ. હજુ કોઈ પ્રશ્ન છે? ના, બસ આ જ છે મેઇન વસ્તુ. આપણે ક્યાં જૈણા રાખવી જોઈએ તે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ના, બહારનું ખાવું છે આખું જૈણાનું એક આપણ નવ નવ તત્વ છે ને, મારે 50 એક પ્રવચન થશે. પછી જૈણા પણ એક તો વચ્ચે એવું રાખીએ, તો વચ્ચે ઈચ્છા હોય તો વચ્ચે જૈણાનું પ્રવચન રાખીશું, પછી એમાં 5-6 પ્રવચન જશે. એટલે લેટર સ્ટ્રીક ટુ ધ સબ્જેક્ટ, પછી આપણે જૈના ઉપર આખું પ્રવચન લઈશું, બરાબર છે.
એની બેઝિક વસ્તુ સમજાવીશું કે જૈના બેઝિક વસ્તુ શું, કે તમારે ત્રણ ચાર બેઝિક વસ્તુ ઘરમાં તમે સાચવો. એક તો તમે જમો પછી થાળી એઠી નહીં રાખવાની, નીચે કઈ બી પડેલી વસ્તુ હોય એ બધી સાફ કરી લેવાની, બરાબર છે, મોઢું ચોખ્ખું કરી દેવાનું, બરાબર, એટલે બધી વસ્તુ ચોખ્ખાઈ 100% ચોખ્ખાઈ રાખવાની, પછી ખાવાનું બધું ઢાંકેલું રાખવાનું, અને બધી વસ્તુ ઢાંકેલી રાખવાની, પાણી બહારની બોટલોનું પાણી નહીં પીવાનું, બહારની બોટલોનું પાણી નહીં પીવાનું, ઉકાળેલું પાણી પીવાનું સવાલ જ નહીં, બરોબર છે, ઉકાળેલું પાણી પીવાનું, પછી બધી વસ્તુ ઢાંકેલી રાખવાની, ઘરમાં બિલકુલ ચોખ્ખાઈ રાખવાની, પાણી પડેલું હોય તરત લૂસી નાખવાનું, બરોબર. આ બધી મિનિમમ વસ્તુ તમે ધ્યાનમાં રાખશો તો મોટા ભાગની જૈણા સચવાઈ જશે, બરાબર છે. હવે આપણે પંચેન્દ્રિય તરફ આગળ વસ્તુ, તો પંચેન્દ્રિય એટલે પાંચ ઇન્દ્રિય, તો પાંચમી ઇન્દ્રિય કઈ, શ્રોતેન્દ્રિય, કાન. જો આપણી પાસે કાન છે તો આજે આપણે પ્રવચન સાંભળી શકીએ છીએ, બરાબર છે. ભાષા અને કાન બંને એકબીજાને પેરેલલ, એકબીજાને સહાયક છે, એટલે કાન છે તો ભાષા સમજી શકીએ છીએ, અને ભાષા સમજી શકીએ છીએ તો આ બધા ભગવાનની વાતો આપણે જીવનમાં ઉતારી શકીએ છીએ, આપણી પંચેન્દ્રિય એટલે કાન, બરાબર છે. હવે પંચેન્દ્રિય જીવો કેટલા પ્રકારના હોય છે? એક નરકના જીવો, સાત પ્રકારની નરકના જે જીવો છે એ સાથે સાત નારકીના જીવો એ પંચેન્દ્રિયો, પછી તિર્યંચના જીવો, તિર્યંચના જીવો એટલે જે જળચર છે, ખેચર છે, સ્થળચર છે, એ તમને સમજાય, તિર્યંચના જીવો કોને કહેવાય આપણે વાત કરશું, પછી મનુષ્ય અને દેવના જીવ, બરાબર છે. સૌથી પહેલા દરેકના જન્મ ક્યાં થાય તે, જો પંચેન્દ્રિય જીવો ને બે પ્રકારે જન્મ થાય, ગર્ભજ અને સમૂર્છિ, કયા, ગર્ભજ અને સમૂર્છિ, બરાબર છે, મનુષ્યમાં, પણ દેવોના ઉપપાત એ સૈયામાં થાય, નારક નારકના કુંભીમાં થાય, બરાબર છે. તરત જ એ જીવ જીવો ત્યાં સૈયામાં જન્મ લે, તરત પૂર્ણ સ્વરૂપ ધારણ કરી લે, આ દેવ, અને સૈયામાં છે એટલે જાણે એ આરામ કરતો ઉભો થયો હોય એવી રીતે ઉભો થાય, એને જન્મનું પણ દુઃખ ના હોય. નીતિન, દેવો જન્મે ને તેને જન્મનું પણ દુઃખ ના હોય, કેવી રીતે ઉત્પન્ન, એ કેવી રીતે થાય, એ સૈયા પથારી છે. હવે પથારીની આપણી પાસે વધારે, મારી પાસે અત્યારે તો કલ્પના નથી, આપણે સાધુ મહારાજને પૂછી લઈશું કે સૈયા એટલે શું ખરેખર ટેકનિકલી, પણ એક વસ્તુ સમજીએ કે સૈયામાં પથારીમાં જાણે સૂતો તો અને આંખો ખોળીને ઊભો થયો એ રીતે એનો જન્મ થાય, ફૂલની સૈયામાં, ગુરુજી, ફૂલની પથારી, ફૂલની સૈયામાં, ફૂલની સૈયામાં, હા, એટલે ફૂલ, બરાબર છે તમારી વાત. હવે એ ફૂલ શું છે શું નહીં, એટલે આપણે જરા ટેકનિકલી બધું શું સમજી જોઈએ, એ ફરીથી વાત કરશું. હવે નારકીના જીવો શેમાં ઉત્પન્ન થાય, કુંભીમાં, એ બી કુંભીમાં ઉત્પન્ન થાય, તો કુંભીમાં ઉત્પન્ન થાય એમનું શરીર ઘણું વધારે હોય, કુંભી નાની હોય, એટલે તોડવાનો પ્રયત્ન કરે, એટલો અંદર બાય રિબાય રિબાય કુંભી તૂટે નહીં, પછી પરમાધામી જીવ એને ખેંચીને બહાર કાઢે, એટલે નારકીના જીવને જન્મથી જ દુઃખ, બરાબર. હવે મનુષ્ય, મનુષ્ય ગર્ભ જ હોય, માતાના ગર્ભમાં 9 મહિના ઊંધો લટકે, બરાબર, આપણે બધા ઊંધા લટક્યા છે, બરાબર કે નહીં, આપણી નજર સામે વસ્તુ આવતી નથી, પણ નજર સામે વસ્તુ રાખો કે આપણે 9 મહિના ગર્ભની અંદર ઊંધા લટક્યા છે, મળમૂત્રની વચ્ચે રહ્યા છે, બરાબર કે નહીં. તો આપણો જન્મ, જન્મે આપણે જન્મી ત્યારે રડતા હતા, એટલે આપણો જન્મ આનંદમાં થયો નથી, દુઃખમાં થયો,
રિલિજન જો બી એ રીતે. હવે આપણે જે વાત કરવી છે, ખૂબ સુંદર વાત કરવી છે કે ભાઈ જે એરિયન્સ અને મનુષ્યના જીવો બે રીતે ઉત્પન્ન થાય છે, આ વસ્તુ તમને સમજાવવા માંગુ છું. એક સમૂર્છિમ અને બીજા ગર્ભ ધારણ કરે. એ સમૂર્છિમ જીવો એટલે શું? કે જે જીવો જળ છે એમાં બે રીતે ઉત્પન્ન થાય. એક તો પાણી ને માટીમાં ઉત્પન્ન થાય સમૂર્છિમ જીવો, જેવી રીતે દેડકા છે, સર્પ છે. તમે જોયા છે અમુક દેડકાઓ પાણીમાં અચાનક ઉત્પન્ન થઈ ગયા હોય, વરસાદ પડે ને દેડકાઓ એકદમ થઈ જાય, બરાબર કે નહીં નીતિન? તો આ બધા સમૂર્છિમ જીવો કહેવાય, એકાએક ઉત્પન્ન થાય. તો સમૂર્છિમ માં બે રીતે, એક આ પાણી છે માટી છે એમાં આવા દેડકા સાપ એવા પ્રકારના જીવો ઉત્પન્ન થાય. બધા દેડકા રીતે ઉત્પન્ન થાય એવું નહીં, પણ અમુક જ દેડકા સમૂર્છિમ હોય, અમુક સાપ સમૂર્છિમ હોય, બરાબર છે? અમુક ઈંડાથી ઉત્પન્ન થાય. અમે જો આજનું સાયન્સ બી આ રીતે કહે છે, તમે સાયન્સમાં દેડકાની ઉત્પત્તિ જોશો, વાંચશો, મેં તો વાંચી છે, ટેડપોદ બને, માછલી જેવું બને, પછી દેડકું થાય, પાણીમાં ઉત્પન્ન થાય, બરાબર છે? તો આ સમૂર્છિમ જીવો, સમૂર્છિમ જીવો એકાએક. હવે બીજા સમૂર્છિમ જીવો કેવી રીતે ઉત્પન્ન થાય? આપણા પંચેન્દ્રિય હોય. બીજા સમૂર્છિમ જીવો આપણી જે મળ છે, અશુચિ પદાર્થો, જે આપણા અશુચિ પદાર્થોમાં સમૂર્છિમ જીવો ઉત્પન્ન થાય. આપણા અશુચિ પદાર્થો કયા કયા? મળ, મૂત્ર, લોહી, લાળ, પરુ, બરાબર છે, વીર્ય, કફ, ઉલટી, એઠું, આ બધું આપણા કેવા છે? આ બધા અશુચિ પદાર્થો છે. એટલે અશુચિ પદાર્થો જો તમે સાફ ના કરો તો તરત ની તરત એમાં અંત મુદત કાળની અંદર આ બધા બે ઘડીની અંદર સમૂર્છિમ જીવો ઉત્પન્ન થઈ જાય, બરાબર છે? ખ્યાલ આવ્યો? સમૂર્છિમ જીવો બે રીતે ઉત્પન્ન થાય, એક જળ અને માટીમાં ઉત્પન્ન થાય, અને બીજા શરીરની અશુચિ હોય એમાં મળ, મૂત્ર, પછી લોહી, પરુ, નાકમાંથી સ્લેમ નીકળે તે, પછી પરસેવો. જો પરસેવો એટલે આપણે ત્યાં પરસેવા વાળા જે કપડા હોય ને, તરત એને નીચે લોચો કરી નીચે નાખવાના હોતા નથી, કે પરસેવાની અંદર તરત તમને જો પરસેવામાં સૂર્યમાં જીવો ઉત્પન્ન થઈ જશે, ગંધ મારશે. તો પરસેવા વાળા કપડા પહેલા દોરી પર સુકવવાના, કે પરસેવો બધું સુકાઈ જાય, બરોબર છે? એટલે આપણે ત્યાં નાના નાની વસ્તુ આ રીતે કાળજી લેવામાં આવી છે. સાડી ધોઈને કેમ પીવાની? આપણું હેઠું હોય એમાં તરત જીવ ઉત્પન્ન થાય. તો તમને એક સાદો દાખલો આપું કે જે લોકો પહેલા પતરાળામાં ખાતા હતા, આપણે ત્યાં અમુક વૈષ્ણવો અને બીજે બધે હિન્દુઓમાં પતરાળાની અંદર જમણ કરવાનો રિવાજ હજુ બી છે, બરાબર? હવે બધી ડીશો આવી ગઈ, પણ પહેલા એમની નાતમાં જાઓ તો જમવાનું સમય હોય પતરાળામાં હોય, પતરાળ એટલે પાનમાં, કેળના પાનમાં હજી લોકો ખાય છે. હવે એ પતરાળું તમે ખાધા પછી એઠું ને એઠું હોય, એ તમે બધું એક ઠેકાણે ભેગું કરે, તમે થોડા વખતમાં ત્યાં જોશો કે બધા જીવોની ઉત્પત્તિ થઈ ગઈ હશે. જીવો ચાર બાજુના બધા જીવો ત્યાં દોડતા હશે, ઉભા થઈ ગયા હશે, બરાબર? તો આ વસ્તુ પુરવાર કરે છે કે આપણું જે હેઠું હોય એમાં જીવો ઉત્પન્ન થાય છે. પછી સમૂર્છિમ થાય, પછી અમુક પ્રકારના ઇન્દ્રિય બધા પ્રકારના જીવ ઉત્પન્ન થાય, પણ સમૂર્છિમ પંચેન્દ્રિય જીવ ઉત્પન્ન થાય, બરાબર છે? તો સમૂર્છિમ, હવે જો હવે જે સમૂર્છિમ અને ગર્ભ જે મનુષ્ય છે, આપણે ત્યાં બે વિભાગ પાડવામાં આવ્યા છે. હા, જરા આપણે આપણે એનું વધારે ડિટેલમાં જઈ રહ્યા છે નીતિન. પંચેન્દ્રિય જીવો ચાર ઠેકાણે હોય, ચાર ઠેકાણે, નારકી, દેવના, મનુષ્ય અને તિર્યંશ. એમાં મનુષ્ય અને તિર્યંશના જીવો બે રીતે ઉત્પન્ન થાય, ગર્ભજ અને સમૂર્છિમ.
સમુદ્રના જીવો બે રીતે ઉત્પન્ન થાય, કઈ કઈ રીતે? એક પાણી માટીમાં ઉત્પન્ન થાય અને બીજા બધા અશુચિ પદાર્થ અશુચિમાં. જો 9 ને 6 થઈ છે, આવતી વખતે પેલો આગળ જઈ લેવાનો સંઘની ને અસંઘની બહુ લાંબુ છે, એને જરા વ્યવસ્થિત સમજીશું. આજે પ્રવચન અહીં સમાપ્તિ કરીએ છે. હવે કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, બરાબર છે? બરોબર. આપણે ખાસું ઊંડાણમાં જઈ રહ્યા છે કે જેથી દરેક વસ્તુ ક્લેરિટી આપણને થાય, બરાબર છે? પુસ્તકોમાં આ રીતે આપેલું હોય છે, પણ આ રીતે કદાચ સમજવું થોડું મુશ્કેલ હોય છે એવું મને લાગ્યું. કોઈ પ્રશ્ન? આ અહીંથી કાઢી નાખું. પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ. બોલો, પ્રશ્ન પૂછો. પ્રશ્ન છે નીતિન? ના બસ. સુરેશભાઈ, રીટુબેન, રાજેન્દ્રભાઈ, પ્રશ્ન ના હોય તો આપણે અહીંયા પૂર્ણ કરીએ નવકાર મંત્ર. રીટુબેન, કઈ પ્રશ્ન હોય તો પૂછો. નહી, સબ અચ્છે સે સુનો. તો આપણે નૌકાર ગણીને છૂટા પડીએ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરાણમ, નમો વજ્રાયણમ. એસો પંચ નમુકારો સ્વ પાવ પ્રણાસણો મંગળાણમ ચતુર્વેશિ પ્રણમમ હવે મંગળમ જીનાગ્ના વિરુદ્ધે કે બોલતે મનુતે ચમ. સૌરવને પ્રણામ. પ્રણામ. હા, પ્રણામ. આવતીકાલે બધા ફરીથી સમયસર બધા જોડી જજો, આપણે આગળ વધશું, બરાબર છે? ઓકે. પ્રણામ. 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 બધા સુખ સાથે. બધા સુખ સાથે.